નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 માં વિષય હિન્દી ભણીશું. તો આજે હિન્દી વિષયમાં વિદ્યાર્થી મિત્રો આજે પેપર સેટ ભણવાના છીએ. તો તમે બધા વિદ્યાર્થી મિત્રો રફ નોટ છે લઈ લો. રફ નોટમાં તમારે મારી સાથે સાથે પેપર સ્ટાઇલ લખવાની છે, જેથી કરીને ખ્યાલ આવે કે પેપર સ્ટાઇલ કેવી રીતે હશે. બરાબર, હવે જુઓ નંબર 1 ઉપર પહેલો પ્રશ્ન છે, સંખ્યા લખો. આપેલી સંખ્યા છે ખોટી સંખ્યા, પણ આપણે સૂચના શું છે હિન્દી પ્રયોગશિકામાં, સંખ્યા લખો. હવે અહીંયા જુઓ અને મારી સાથે સાથે લખતા જજો. પહેલો પ્રશ્ન, કેટલા માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક્સનો. કોઈ પણ અંક આવી શકે છે એવું નથી, અહીંયા મેં લખેલા છે. તો આ જ અંક આવે, 1 થી 20 માં કોઈ પણ અંક આવી શકે. તો ચલો હવે જોઈએ. અહીંયા આપણે 1 ખાલી જગ્યામાં શું આવશે? 2, પછી 3 આપેલું છે, ત્યારબાદ સોવે તીન, પછી 4. હવે જુઓ આ તો સરળ હતું, 1 2 3 4, 1 2 3 4. હવે અહીંયા જુઓ ડાયરેક્ટ શું આવેલું છે? 16. 16 પછી શું આવે ખાલી જગ્યામાં? 17. અંક લખવાના છે બરાબર, 16 17 અને 18. 18 નું ત્યાર પછી શું આવે? 19. તો હવે જુઓ વળી પાછું શું આવ્યું અહીંયા? 17. તો હવે 17 પછી શું આવે? 18. તો આવી રીતે આપેલો જે અંક હોય એના પાછળની સંખ્યા આપણે લખવાની છે બરાબર. અહીંયા આપણો પ્રશ્ન નંબર 1, સંખ્યા લખો, એ પૂર્ણ થાય છે. 5 સંખ્યા આપેલી હોય, કોઈ પણ આપેલી હોય, એનો પાછળ અંક તમારે લખવાનો રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, હિન્દી અંક લખવાના છે. તમે ભલે અહીંયા 16 પછી 17 આવે, જો ગુજરાતી અંક લખેલા હશે સાચો હશે તો એ ખોટું પડશે, કારણ કે આપણે અંક કેવા લખવાના હતા? હિન્દી, એટલા માટે. હવે ના જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. એ કેટલા માર્ક્સની છે વિદ્યાર્થી મિત્રો? 6 માર્ક્સની છે. હવે અહીંયા આપણે સંખ્યા લખેલી છે એને સેમા લખવાની છે? શબ્દોમાં. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે, હિન્દી વિષય છે એટલે હિન્દીમાં જ આપણે લખવાની છે. ગુજરાતીમાં અહીંયા 7 છે તો અહીંયા ગુજરાતી લખી નાખો 7, ખોટું પડશે. ભલે હિન્દીમાં, અહીંયા તો હિન્દીમાં 7 જ કહેવાય છે, પણ બાકી બધાય જેને જે કહેવાય, 10 છે તો 10, અહીંયા 19 છે તો 19 લખવું પડે. એવી રીતે જો તમે 19 લખો તો ખોટું પડશે. હવે જોઈએ અહીંયા આપણે 7, તો હિન્દીમાં પણ શું કહેવાય છે? 7 જ કહેવાય છે. એટલા માટે ચાલે શિરોરેખા હિન્દી અક્ષ. ત્યાર પછી અહીંયા જુઓ ઉતાવળમાં કરતા 8 નથી, અંગ્રેજીમાં અહીંયા શું છે હિન્દીનો? 4. તો આપણે લખીશું 4 બરાબર. ત્યારબાદ આપેલું છે અહીંયા 12 12 હ. ત્યારબાદ છે 16, એને શું કહેવાય? 16. ત્યાર પછી અહીંયા છે 19. શિરોરેખા ભૂલવાની નથી. ત્યાર પછી આપેલું છે 10. ફરીથી જોઈ લો, 7 4 12 16 19 અને 10. હિન્દીમાં આપણે જે સંખ્યા છે એ લખવાની છે અંક સામે, કોઈ પણ સંખ્યા હોઈ શકે છે 1 થી 20 માં. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા હિન્દી નામ સામે ગુજરાતી નામ લખો. કેટલા માર્ક્સ છે આના પણ? 6 માર્ક્સ છે. હવે જુઓ અહીંયા નામ આપેલા છે આમ, અનનાસ, કમલ, બેંગન, અદરક, લોકી. જે આપણને પાઠ તમને કીધું હશે કે કયા પાઠમાંથી છે, એમાંથી કોઈ પણ આવી શકે છે બરાબર. આ બધા નામ સામે આપણે ગુજરાતી નામ લખવાના છે. જોજો હિન્દી પ્રવેશિકામાં લખેલા ગુજરાતી નામ નથી, પણ જ્યારે આપણે પાઠ ભણના હતા ત્યારે અને પાઠનું રિવિઝન કરેલું છે ત્યારે મેં લખાવેલા છે. જો તમે સાથે સાથે લખેલા હશે તો તમારી નોટબુકમાં લખેલા હશે. હિન્દી પ્રવેશિકામાં ગુજરાતી નામ મળશે નહીં, માત્ર આ જ નામ છે હિન્દી નામ. આમ તો હવે આપણે શું કરીશું? એને સેવા લખવાના છે ગુજરાતી. આમ એટલે શું થાય? કેરી. અનનાસ તો શું થાય?
અનાનસ. નંબર 3 કમળ. શું કહે? કમળ. ત્યાર પછી છે નંબર 4 બેંગન. તો શું થાય? રીંગણા. નંબર 5 અદરક. તો શું થાય? આદુ. અને છે નંબર 6 ઉપર લોબી. તો શું થાય? દૂધી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરીથી જોઈ. આમ તો કેરી, અનાનસ તો અનાનસ, કમળ તો કમળ, બેંગન તો રીંગણા, અદરક તો આદુ, લોબી તો દૂધી. હવે અહીંયા આપણે જોઈ ગયા પ્રશ્ન નંબર 1 2 અને 3 કે પેપર સેલમાં કેવી રીતનું હોઈ શકે છે, બરાબર? તો તમારે પણ લખવાનું છે. નમસ્તે.